રાંદેર વિસ્તારમાં રહેતા કાપડના વેપારીનો કોર્ટમાંથી ધરપકડ વોરંટ ઇસ્યુ થયો હતો. આથી રાંદેર પોલીસના એએસઆઈ સતીશ ડાયા પટેલ 52 વર્ષ મોરા ફાગર રાંદેર મૂળ રહેવાસી ઓલપાડ વેપારીના ઘરે ધરપકડ વોરંટની બજાવણી કરવા ગયો હતો. વેપારીને હેરાન ન કરવા અને ધરપકડ વોરંટની બજાવણી ન કરવા માટે લાચિયા એએસઆઈ સતીશે 2000ની લાંચ માંગી હતી. આથી વેપારીએ બુધવારે એસીબીનો છટકો ગોઠવી લાચિયા એએસઆઈ સતીશ પટેલને રાંદેર જિલ્લાની બ્રિજ નીચે ચારની કીટલી સામેથી 2000ની લાંચ લેતા રંગે હાથ પકડી પાડ્યા હતા. એસીબીની ટ્રેપને પગલે એએસઆઈનો પસીનો છૂટી ગયો હતો. રાંદેર પોલીસ સ્ટેશનમાં એએસઆઈ સતીશ પટેલ સમન્સ વોરંટ બજાવવાની કામગીરી કરી છે અને તેમને રિટાયર થવાના 6 વર્ષ બાકી હતા. એસીબીએ એએસઆઈ સતીશ પટેલની મોડી રાતે ધરપકડ માટેની તજવીજ શરૂ કરી છે. અગાઉ વેપારીને વોરંટની બજાવણી કરવા ગયા ત્યારે પણ લાચિયા એએસઆઈ સતીશ પટેલ 2-3 વાર 2000ની રકમ લઈ આવ્યા હતા. નોંધની વાત એ છે કે એએસઆઈનો માસિક વેતન 54,000 છે. રાંદેર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીએસઆઈ અને અન્ય 6 પોલીસ કર્મચારીઓ અઠવાડિયા પહેલાં કાપડના વેપારીના ઘરે મોડી રાતે તપાસ માટે ગયા હતા. વેપારી મળી આવ્યો ન હતો, પરંતુ વેપારીના પરિવાર સાથે પોલીસે ખરાબ વર્તન કર્યું હોવાનું એસીબીના સૂત્રોએ જણાવ્યું છે. એટલું જ નહીં, વેપારીનું આખું ઘર ચેક પણ કર્યું હતું. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા 1 TV, સુરત.